નવસારી શહેરને શર્મસાર કરતો કિસ્સો બહાર આવ્યો છે. નવસારીના સેન્ટ્રલ બેંક પાસે ફ્લેટમાં 6 મહિનાથી કેદ માતા અને 3 સંતાનોના મોતથી 72 જિંદગી જીવવા મજબૂર બન્યા છે. શહેરના સયાજી રોડ પર આવેલા પ્રિયંકા એપાર્ટમેન્ટના 3 માળ એક પરિવાર છેલ્લા 6 મહિનાથી ગંદકી વચ્ચે જીવતા ટકાવી રાખવા મજબૂર બન્યા હતા. શારીરિક રીતે અસ્વસ્થ વિધવા મહિલા અને તેના 3 યુવા સંતાનો સાથે બદતર હાલત જીવતા હોવા છતાં પાડોશીઓ તમાશો જોઈ આ ચકચારી ઘટનાના પગલે પોલીસે પરિવારના તમામ સભ્યોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસ ઘરની અંદરના દ્રશ્યો જોઈ સ્તબ્ધ બની ગઈ હતી. બે રૂમ રસોડાના ફ્લેટમાં ચારે તરફ કચરાના મોટા ઢગલા વચ્ચે એક મહિલા અને તેના દિવ્યાંગ યુવાન પુત્ર દયનીય સ્થિતિમાં પડ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવાનો સ્થળ પર પહોંચી ઘરની સફાઈ હાથ ધરી હતી. ઘરની સફાઈ વેરા 4-5 ટ્રેક્ટર ભરી કચરો ઘરમાંથી બહાર કાઢ્યો હતો અને પરિવારને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હિતેશ વધેરા, ZSTV, નવસારી. મારું નામ રાજુભાઈ છે, રાજુભાઈ પટેલ. સમસ્યામાં એવું છે કે એ લોકોને ત્યાં ગંદકી એટલી બધી છે રૂમમાં કે આજુબાજુવાળા સભ્યોને રહેવા માટે મુશ્કેલ થઈ ગયું છે. એટલે હવે એના માટે અમે ઘણી વખત કમ્પ્લેન કરવા ગયા હતા નગરપાલિકામાં અને એમાં, પણ એ લોકો એવું કહે છે કે તમારા એપાર્ટમેન્ટનો આંતરિક મામલો છે એટલે અમે દખલ નહીં કરીએ. પછી પોલીસ સ્ટેશનમાં પણ કમ્પ્લેન કરવા ગયા હતા, ત્યાં પણ એ જ રીતનો જવાબ આવ્યો. એટલે પછી થયું એવું કે અમે લાસ્ટ ટાઈમ કમ્પ્લેન આવી રીતના એ લોકોને સમજાવવા ગયા કે તમે સાફ સફાઈ કરો જિગ્નેશભાઈ જોડે, તો જિગ્નેશભાઈ ઉપર એ લોકોએ હાથ ઉઠાવ્યો, એમને જે મારામારી કરી. એટલે પોલીસ કમ્પ્લેન થઈ એટલે એ લોકો આવ્યા અહીંયા, ત્યારે એ લોકોને ખબર પડી કે આટલી બધી ગંદકી છે એમ. તો પછી એ લોકોએ એક્શન લીધું આવી રીતે.